જય મુરલીધર મિત્રો, પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહીર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, મગફળી વાવતા ખેડૂતો માટે ખાસ આપણે એક નવો જ મિની ટ્રેક્ટરનો સાથીનો જુગાડ છે. આ 20ની જારીએ અને 28ની જારીએ અને 30ની જારીએ આ લોઢીઓ આલે, અને આ લોઢિયાની એક ખાસિયત એ છે કે જે આપણે ડાટા બનાવેલા છે એ બળવા સિસ્ટમથી છે, એટલે તમારે એક જ બોલથી થઈ શકે એમ બધા બળવા સિસ્ટમથી છે, એટલે આપણે ખોટો ટાઈમ વેસ્ટ થાય નહીં અને એક બોલથી જ આપણે ખોલી અને ખોલફીટ કરી શકીએ. તો આ રીતના 8 દાદા હોય, એટલે અત્યારે આપણે 5 દાદા ઓલરેડી ચડાવેલા છે અને સમા લોકડાઉનનું ફિટિંગ કાયદેસર સાથે કરેલું છે. અને આ લોઢીઓ તમારે કોઈ મિત્રોને બનાવવું હોય તો અમારું ગામ ખંભાળિયા તાલુકાનું ગામ છે ત્યાં બનાવે છે, અને પ્રાઇસ આની કંઈક 15-16 હજાર જેવી અંદાજિત છે. પછી જે રીતે લોખંડનો ભાવ હોય એ રીતે એની પ્રાઇસ વધઘટ થતી હોય. અને આ લોઢીઓ ટોટલ 90 ઇંચનો થાય છે, અને એમાં આપણે અહીંયા ફોલ્ડિંગથી 5 ફૂટ થઈ જાય છે. ફોલ્ડિંગ ત્યાં કરા બીજો વયો જાય છે, એટલે ફોલ્ડિંગ કાઢી નાખીએ એટલે 5 ફૂટનો લોઢીઓ થાય. પછી આપણે આ લોઢિયાને દાંતીમાં ઉપયોગ લેવો હોય તો એ લઈ શકી, મગફળી પાડવામાં એ ઉપયોગ આવી શકે. એટલે ટોટલ કામમાં આ એક જ હાથે આપણે ઉપયોગ લઈ શકીએ, અને વખીડા હાંકવામાં આ જ લોઢિયાનો યુઝ આપણે કરી શકીએ. તો આ રીતનો કંઈક બનાવેલું છે, અને અમુક આપણે મિની ટ્રેક્ટરના સાથી હોય તો એમાં અહીંયા એક ડાટામાં 2 બોલ અથવા તો 4 બોલ સિસ્ટમ દ્વારા હોય છે, તો એમાં આપણે ખોલ ફિટ કરવામાં ટાઈમ વધુ વેસ્ટ જાય છે. એટલે એ ટાઈમ વેસ્ટ ના થાય એના માટે જ એક નવી રીતનો અને નવો બળવા સિસ્ટમથી બનાવેલું છે. એટલે આમાં તમારે 15-20 મિનિટની અંદર તમે ખોલ ફિટ કરી શકો. અને અહીંયા એક જ બોલ છે, એટલે આ બોલ તમે કાઢો એટલે આ ફોલ્ડિંગ અલગ થઈ જાય. અને અહીંથી આ તમે રસ્તામાં તમારે કોઈ પણ લઈ જવું હોય સાથી તો આ 2 બોલ ઉમેરી નાખો, એટલે આ ફોલ્ડિંગ માથે આવી જાય અને રસ્તામાં તમે સરળતાથી લઈ જઈ શકો. અને આની અંદર જો આપણે આ ઓણણી ફિટ કરી હોય તો અહીંયા 2 ચપલા આપેલા છે, ત્યાં આપણે ઓણણીનો ગોળ લોઢીઓ ફિટિંગ કરી અને આની ઉપર તમે ઉણણી રાખી અને આમાં તમારે કોઈ પણ ઉણણીનું કામ લેવું હોય તો લઈ શકો છો. આપણે તો આની અંદર એક જ ફેરે ઉણણીથી વાવેતર કર્યું હતું, પછી નહોતું કર્યું. પછી અમારે આ બળદનો લોઢીઓ જે છે ઘોડીવાળો, આનાથી જ અમે વાવેતર કરી છે. આનાથી અમે વાવણા કરી છે, અને આ 5 ફૂટનો છે એટલે 4 દાંતે વાવણું થઈ જાય છે. અને પાછું આ અમે ફિટિંગ જ રાખી સમાર રપટો, એટલે વાવણા કરી અને આ લોઢીઓ જોડાવાનો જ રહ્યા, ખોટી કોઈ ખોલ ફિટ કરવું ના પડે. અને આમાં છે ને આપણે અમારું સ્પ્રિંગવાળું છે, અહીં ચાપડો છે, અહીં સ્પ્રિંગવાળું છે. જે રીતનું આ ભરાય એટલે સ્પ્રિંગ ખેંચાય અને આમ લાહુ થાતમાં આવે, એટલે કંઈ ઢોરાઢરિયા રહેતા નથી. જે અહીં સ્પ્રિંગ છે એટલે કાયદેસર અમારે હાલે છે. અને આ અમારી 90 ઇંચનું છે, 90 ઇંચની 12-4 ઇંચ આપણે ઠેવા હલાડેલા છે લાકડાના, જેથી કરીને આપણે કોઈ પારી કે થાય નહીં અને દોઢાતું જાય. અને આ રાપે 90 ઇંચની છે, એમાં 20-20 અંતરે આપણે ચપડા જોડી દીધા છે. અને આ જે હોલ છે એ તો 28ની જારી અમે આપતા ત્યારે યુઝમાં લેતા, અત્યારે એ હોલનું કંઈ કાર્ય ઊંઘ કંઈ છે નહીં. પછી આ 20-20ની જારી આપણે ચપડા જોડી અને 5 દાંતા રાખેલા છે, એટલે આપણે ખેતરની અંદર છેલ્લે ચા ઉરવા હોય ત્યારે આ લોઢીઓ કમ્પ્લીટ કામ કરે. જો આપણે આ ખેતરમાં ઓલરેડી ચા આનાથી જ પીડા છે, કે એનો એ વિડીયો મેં આગળ ચેનલમાં મૂક્યો હોય, જેની ના જોયો હોય એ જોઈ લેજો. આમાં ચવડા હાકી અને ચા પીડા છે આ જ લોઢીયાથી, એટલે કામ બહુ સોલિડ છે. અને બીજા નંબરમાં હવે જો વાવણા કરી અને પછી પાછળથી સમાર રપટો કર્યું, એ આ જ લોઢિયાથી અને આ જ સાથીથી આપણે મારશું, એટલે એ કમ્પ્લીટ પડવા આમ ધ્રબાતું જાય અને ક્યાંય ઢોરાટરિયા રે નહીં. સ્પ્રિંગવાળાનો ફાયદો જી
કે તમારે છે ને ક્યાંય ભરાય નહીં સમર, અને કોઈ ધોરો રહે નહીં, ઇસ્ત્રી વગર હોય તો સમર ભરાતું જાય, ભરાતું જાય એટલે અમુક જગ્યાએ પોચો હોય તો ત્યાં ધૂળ વધુ લઈ લે અને ટ્રેક્ટરની પણ ભર પડે, તો આ સ્પ્રિંગ ખેંચાઈ જાય, એટલે જો વધુ ભરાય તો આ સમારીમાં આપણે ખાલી થતું જાય એની રીતે જ, એટલે એ સ્પ્રિંગવાળા સમારીયાનો ફાયદો થાય. અને આ છે ને આપણે દોઢની લાઇનનું છે અમારું, જેમ બને એમ દોઢથી બેની લાઇન, દોઢની લાઇનનું જ રાખવું, બેની લાઇનનું વધવું પડે, દોઢની લાઇનનું જ સમારી રાખવું, હવાથી દોઢની લાઇનનું હોય એટલે કમ્પ્લીટ હાલે અને નામી કાર્ય દઈએ છીએ આપણે. અને જો આ લોઢીઓ કોઈને બનાવવો હોય તો અમારા ગામમાં ગોવિંદભાઈ ચાવડા કરીને બનાવે છે, તો એના નંબર હું તમને આ વિડીયોની સ્ક્રીન ઉપર નાખી દઈ, જેથી કરી અને તમારે કોઈ મિત્રોને લોઢીઓ બનાવવો હોય તો તેમનો સંપર્ક કરી શકો. અને આ લોઢીયાના ઓર્ડર દીધા પછી ઓછામાં ઓછા 15-20 દિવસનો ટાઈમ લાગે, અને અત્યારે તો સિઝન રહે એટલે અત્યારે તો કદાચ વધુ પણ લાગે, એટલે આ લોઢીયાના ઘણા વિડીયા આપણે આપણી ચેનલની અંદર છે જ, વખીણો આંકતા હોય એના સમારપટાના. તો જે મિત્રોએ નવા હોય ચેનલમાં તે આ લોઢીયાનો બધો એ કાર્ય એનું જે છે એ આપણે અંદર મૂકેલા જ છે ચેનલમાં, તો ત્યાંથી જોઈ લેજો તમે. એટલે આ વિડીયો આપણે પરવાર એક ફેરે બનાવેલો હતો, પણ એ વધુ નીચે હોયો જાય એટલે પછી તમને મળે નહીં વિડીયો, એટલે એના લીધે આજ પાછો આપણે આજે વિડીયો બનાવવો પડ્યો, કે ભાઈ આ છે ને હાવ સરળ છે સાથી, અને ટાઈમ તમારો વેસ્ટ જાય જ નહીં, કોલ ફિટ કરવામાં જે આપણે ટાઈમ વેસ્ટ જાય ને એ જાય નહીં, એટલે આનું કામ એ બહુ સોલિડ અને સારું છે. બેની ચેનલનો કમ્પ્લીટ લોઢીયો છે, એક જ બોલથી તમારે કોલ ફિટ કરી અને આગા પાછું બૈડા સિસ્ટમ કરી શકો. અને જે આમાં સિસ્ટમ કેવી આપેલી છે કે અહીંયા કટકી ચોડેલી હોય અને ઉપર એ કટકી હોય અહીંયા, એટલે એ બે આમ ફિટ થઈ જાય અને પછી આ આપણે બોલ ટાઈટ થઈ જાય, એટલે આ તમારે છે ને હલે નહીં કોઈ દી. અને ઉમાં શું થાય ખબર, અહીંયા અહીંયા એક બોલ હોય, અહીંયા બોલ હોય, અહીંયા બોલ હોય, અહીંયા બોલ હોય, એટલે આપણે ચાર બોલ ખોલ ફિટ કરવા અને ચારે ચાર બોલને ટાઈટ કરવા, તો આ પાંચ દાદાના બોલ વે થાય, આવે વે બોલ તમે ખોલ ફિટ કરી લ્યો એટલે ટાઈમિંગમાં ઘણો વ્યસ્ત થાય. અને બીજા નંબરમાં બે બોલવાળો આવે લોઢીઓ, પણ એમાંય તમે બે બોલ હરખા ટાઈટ કરી લ્યો અને ખોલફીટ કરી લ્યો તો એમાંય ટાઈમ ઘણો વેસ્ટ થાય. આમાં કંઈ નહીં, જ્યાં આપણે અહીંયા જ્યાં જારી રાખી હોય ત્યાં આ કમ્પ્લીટ ફિટિંગ કરી અને આ આપણે બોલ કામ ફિટ કરી દેવાનો, એટલે આ પછી હલે નહીં. અને આમ આપણે ખોલફીટ કરવું આવ સરળતા રહીએ, બધેમાં એ જ સિસ્ટમ છે, એટલે લોઢિયાનું કામ બહુ સુપર છે. જે મિત્રોને બનાવવું હોય તે સ્ક્રીન ઉપર હું નંબર આપી દે, ત્યાંથી સંપર્ક કરી લેવો. હાલો આજના વિડીયોમાં એટલું જ, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો. મળશું આના પછી નેક્સ્ટ વિડીયોમાં.